નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે નવો મુદ્દો ભણવાનો છે છેલ્લા વિડીયોમાં નીચી સક્રિયતાવાળી ધાતુઓનું નિષ્કર્ષણ ભણી ગયા હતા હવે આ વિડિયોમાં મધ્ય સક્રિય ધાતુ અને ઉચ્ચ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ ભણવાનું છે ઘણી વખત પ્રશ્ન આવી રીતે પૂછાય કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો તો આપણને ખબર હોવી જોઈએ કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં એટલે કે વચ્ચે કઈ કઈ ધાતુઓ આવેલી છે એટલે સૌથી પહેલા વેલા આપણે મુદ્દો લખવો પડે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ ઝીંક સીસુ અને કોપર વગેરે મધ્ય સક્રિય ધાતુઓ છે અને આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં એટલે કે ખનિજ સ્વરૂપે કાચી ધાતુ સ્વરૂપે જ્યારે મળે ત્યારે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઈડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવી જરૂરી છે હવે અહીંયા એવું તમને કીધેલું છે કે મધ્ય સક્રિય ધાતુ છે ચાર લોખંડ ઝીંક શીશુ અને કોપર એ જ્યારે પણ ખનિજ તરીકે મળે કાચી ધાતુ તરીકે મળે ત્યારે સલ્ફાઈડ સલ્ફર એની સાથે જોડાયેલો હોય એટલે કે સલ્ફાઈડ સ્વરૂપે મળે અને કાર્બોનેટનું સંયોજન જ્યારે એની સાથે જોડાયેલું હોય ત્યારે તે કાર્બોનેટ સ્વરૂપે મળે છે પરંતુ જો ઓક્સિજન તેની સાથે જોડાયેલો હોય તો તે ઓક્સિજનને દૂર કરવા માટે રિડક્શનનો ઉપયોગ કરીએ તો ઓક્સિજન દૂર થાયને સરળતાથી તે ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે આથી એ કીધેલું છે કે ધાતુને તેના સલ્ફાઈડમાંથી મેળવવી કે કાર્બોનેટમાંથી મેળવવી થોડીક અઘરી પડે પણ જો તે ઓક્સાઇડમાં સ્વરૂપમાં મળે તો સરળતાથી તમે તેને રિડક્શન વડે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો છો આથી શું કરવાનું તો કે જ્યારે પણ પેટાળમાંથી સલ્ફાઈડ સ્વરૂપે કોઈ કાચી ધાતુ મળે એટલે કે ઝિંક સલ્ફાઈડ છે મેગ્નેશિયમ સલ્ફાઈડ છે અથવા કાર્બોનેટ સ્વરૂપમાં કોઈ કાચી ધાતુ મળે તો સૌથી પહેલાં વહેલાં તમે તેને ઓક્સાઇડમાં ફેરવી નાખો સલ્ફાઈડવાળી ધાતુને કે કાર્બોનેટ વાળી ધાતુને ઓક્સાઇડમાં ફેરવી નાખો પછી તેનું રિડક્શન કરો તો સરળતાથી શુદ્ધ ધાતુ મળી જશે તો તો માટે કરવું કે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય દાખલા તરીકે ઝિંક સલ્ફાઈડ હોય તો આવી સલ્ફાઇડ વાળી કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે આ પદ્ધતિને ભૂંજન કહે છે છેલ્લા વિડીયોની અંદર મેં તમને વિડીયો જ્યારે પૂર્ણ થયો હતો ત્યારે મેં પૂંજનની વ્યાખ્યા લખાવેલી હતી જો લખેલી ન હોય અથવા તો કોઈ ભૂલ હોય તો ચેક કરી લેજો એકવાર અહીંયા પૂંજનની વ્યાખ્યા છે અને તમારી પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન કરી અને આ વ્યાખ્યાની બાજુમાં બે માર્ક અને આઈએમપી વ્યાખ્યા એવું લખી લેવું અને ફેરબુક બનાવવાની છે ફેરબુકની અંદર તમે બનાવેલી હોય તો એમાં ભૂંજનની વ્યાખ્યા લખી લેજો વ્યાખ્યા લખવા માટે તમને હું કહું છું સ્વાધ્યાય નથી કારણ કે વ્યાખ્યા છે તે બોર્ડની અંદર પૂછાય છે સલ્ફાઈડયુક્ત કાચી ધાતુને તેના શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે સૌ પ્રથમ હવાની હાજરીમાં સખત ગરમ કરતા વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય આ પદ્ધતિને આ પ્રક્રિયાને ભૂંજન કહે છે ત્યાર પછીની વ્યાખ્યા છે કે જો કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય તો એટલે કે કોઈ ધાતુ સાથે કાર્બોનેટ જોડાયેલો હોય તો તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં ગહવાની હાજરીમાં ગરમ કરવાથી તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય જેને કેલ્સિનેશન કહેવાય એટલે આ બંને વ્યાખ્યા કુલ બે માર્કમાં પૂછાય પૂંજનને એક માર્ક કાર્બો કેલ્સિનેશનનો એક માર્ક એમ બે માર્કની વ્યાખ્યા બંનેની અંદર છેલ્લે ધાતુનો ઓક્સાઇડ જ બને છે બંનેનો ડિફરન્સ શું તો કે ભૂંજનની અંદર સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ હોય તે ઓક્સાઇડમાં ફેરવાય અને કેલ્સિનેશનમાં કાર્બોનેટવાળી કાચી થતું હોય તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય બીજું ભૂંજનની અંદર ઓક્સિજનની હાજરી ખૂબ જ વધારે હોય અને ઓક્સિજનની હાજરીમાં ધાતુને લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે છે જ્યારે કાર્બોનેટયુક્ત જો કાચી ધાતુ હોય તો એમાં ઓક્સિજન હોતો જ નથી અથવા તો મર્યાદિત હોય છે જો જૂની બુક હોય કોઈ તમારી કોઈ પાસે દસમા ધોરણની ગયા વર્ષની અને એની પહેલાં વર્ષની એટલે કે જૂના સિલેબસની દસમાની પાઠ્યપુસ્તક જો હોય ગુજરાત સરકાર યુક્ત બોર્ડની જો ટેક્સ બુક હોય તમારી પાસે અઢાર ચેપ્ટરવાળી તો તેમાં આઠમું ચેપ્ટર છે ધાતુ એની અંદર ભૂંજન અને કેલ્સિનેશનની જે વ્યાખ્યા આપેલી છે એક વખત ચેક કરી લેજો એમાં એક વસ્તુ લખેલી છે કે હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા અને હવાની ગેરહાજરીમાં ગરમ કરતા આવા બે શબ્દ છે જે અહીંયા નવા સિલેબસમાં તમને આપેલા નથી અહીંયા તમને વધુ માત્રા અને મર્યાદિત માત્રા એવા બે શબ્દ આપેલા છે એટલે તમારે અત્યારે નવા સિલેબસ મુજબ વ્યાખ્યા લખવાની રહેશે તમને કદાચ જો પ્રશ્ન હોય કે ટીચર પહેલાં વ્યાખ્યા આવી હતી તો મારે કઈ લખવી એટલે તમને હું ચોખવટ કરી દઉં છું આમાં જે વ્યાખ્યા છે એટલે કે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યાખ્યા છે આ વિડીયોની અંદર જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય ત્યારે લખવાની બીજી એક પણ નહીં લખવાની એટલે અહીંયા બે માર્ક લખી લેવા હવે અહીંયા ઉદાહરણ આપેલું છે ઝીંકનું કે કદાચ ધારો કે કાચી ધાતુ હોય જેમાં સલ્ફર જોડાયેલો હોય અને કાર્બોને થાય તો કે ઝીંકની સાથે જ્યારે સલ્ફર જોડાય તેને ઝીંક સલ્ફાઈડ કહેવાય આ ઝિંક સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ છે જે પૃથ્વીના પેટાળમાંથી મળી એ ઘન સ્વરૂપે હોય ઓક્સિજનની હાજરીમાં તમે તેને સખત ગરમી આપો છો એટલે અહીંયા ઉષ્મા લખેલું છે આથી શું થશે તો કે સલ્ફાઇડ છે તે ઓક્સાઇડમાં ફેરવાશે તો અહીંયા તમે જુઓ ઝીંક સલ્ફાઇડ હતા એમાંથી ઓક્સિજન છે એક ઓક્સિજન છે તે ઝીંક સાથે જોડાશે અને બાકીના ઓક્સિજન છે તે સલ્ફર સાથે જોડાશે અને વાયુ બનશે સલ્ફર ડાયોક્સાઇડ અહીંયા આપણને નીપજ મળે છે ઝીંક ઓક્સાઇડ એટલે ઝીંક સલ્ફાઈડ છે તે ઝીંક ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું આખી આખી પ્રોસેસ ભૂંજનની છે બરાબર ત્યાર પછી કેલ્સિનેશન તો અહીંયા આપેલું છે ઝીંક કાર્બોનેટ ઝેડ એન સીઓ થ્રી આ બંને સૂત્ર તમારી ફેરબુકમાં લખવાના છે અને ઝી ઝેડ બરાબર કરીને એનું નામ લખવાનું ઝીંક સલ્ફાઈડ ઝેડ એન સિઓ થ્રી બરાબર કરીને લખવાનું ઝીંક કાર્બોનેટ હવે અહીંયા તમે જોઈ શકો છો કેલ્સિનેશનની અંદર ક્યાંય ઓક્સિજન નથી એનો મતલબ એવો થયો કે ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રોસેસ થાય છે હવે જ્યારે જમીનમાંથી ઝીંક કાર્બોનેટ નામની કાચી ધાતુ મળે ત્યારે તે ઘન સ્વરૂપે હોય એટલે સોલિડ અવસ્થા લખેલી છે અહીંયા ગરમી આપવામાં જ્યારે આવે છે સખત ગરમી આપવામાં આવે છે ત્યારે સખત ગરમીને કારણે કાર્બન અને ઓક્સિજન છૂટા પડી જાય અને એક ઓક્સિજન છે એની મેળે ઝીંક સાથે જોડાઈ જાય એટલે એક ઓક્સિજન જોડાઈ જાય અને ઝીંક ઓક્સાઇડ બને અને બાકીના બે ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી જાય છે એટલે અહીંયા પણ ઝીંક કાર્બોનેટ છે તેના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે આમ અહીંયા તમને અંતે બંને પ્રોસેસમાં ઓક્સાઇડ મળ્યા ધાતુના બરાબર ઝીંક ઓક્સાઇડ હવે એમાંથી તમારે ખાલી ઓક્સિજન જ દૂર કરવાનું છે એક વખત ઓક્સાઇડમાં ફેરવાઈ જાય પછીની પ્રોસેસ સાવ સહેલી છે ઇઝી છે હવે અહીંયા બંને ધાતુના ઓક્સાઇડ મળેલા છે એનું કાર્બન વડે એટલે કે કોક વડે એટલે કે કોલસા વડે રિડક્શન કરવામાં આવે તો શુદ્ધ ધાતુ આપણને મળશે અહીંયા તમને આપેલું છે ઝીંક ઓક્સાઇડ ઘન સ્વરૂપે સોલિડ પ્લસ કોક કોક એટલે કે કાર્બન સોલિડ અવસ્થા જ્યારે તે ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કરશે ત્યારે શું થાય તો કે ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને પોતાની તરફ ખેંચી લેશે ઓક્સિજન પણ સક્રિય છે કાર્બન સાથે જોડાઈ જશે એટલે ઝીંક છે તે છૂટો પડી જશે ઘન સ્વરૂપે અને કોલસો છે તે જ્યારે ઓક્સિજનની સાથે જોડાય એટલે દહન થાય દહન થાય એટલે ઘન સ્વરૂપમાંથી તે વાયુ બની જશે કાર્બન મોનોક્સાઇડ ઓક્સાઇડ સી ઓ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કાર્બન વડે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે એટલે જે પદાર્થ અન્ય પદાર્થનું રિડક્શન કરે તેને રિડક્શન કરતા પદાર્થ કહેવાય તો અહીંયા રિડક્શન કાર્બને કરેલું છે એટલે કાર્બન છે તે રિડક્શન કરતા કહેવાય કોનું રિડક્શન કરે છે ઝિંક અને પોતાનું ઓક્સિડેશન કરે છે કારણ કે પોતાનામાં ઓક્સિજન ઉમેરો છે કાર્બન છે તે અહીંયા રિડક્શન કરતા છે અહીંયા બાજુમાં અથવા તો પાઠ્યપુસ્તકમાં જગ્યા હશે એમાં લખી લેજો કાર્બન રિડક્શન કરતા છે રિડક્શન કરતા પદાર્થ છે હવે એવું જરૂરી નથી હોતું કે દરેક જગ્યાએ કાર્બન કામમાં આવે બરાબર ક્યારેક ક્યારેક કાર્બન છે એના સિવાયની ઘણી વખત અમુક સક્રિય ધાતુ પણ લેવાય જેમ કે સોડિયમ છે કેલ્શિયમ છે એલ્યુમિનિયમ છે વગેરે પણ વપરાય છે અને એ વિસ્થાપનની પ્રક્રિયામાં ખાસ કરીને વપરાય છે જે આગળ આપણે જોઈ ગયા એ ક્યારે વપરાશે તો કે જ્યારે નીચી સક્રિયતાવાળી ધાતુ કોઈ હોય એને તમારે શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય ત્યારે વધારે સક્રિયતાવાળી ધાતુઓ છે તે વાપરી શકાય એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે બીજી સક્રિયતાવાળી ધાતુનો ઓક્સાઇડ છે મેંગેનિસ ડાયોક્સાઇડ MnO2 એ ઘણી બધી ઓછી સક્રિયતા ધરાવે છે એની સામે અતિશય વધારે સક્રિયતા ધરાવતી ધાતુ લીધેલી છે એલ્યુમિનિયમ એ એલ્યુમિનિયમનો ભૂકો મેંગેનિસ ડાયોક્સાઇડ સાથે મિક્સ કરવાનો અને બંનેને ગરમ કરવાના ગરમ કરશો એટલે એલ્યુમિનિયમ ઓક્સિજનને પોતાની તરફ ખેંચી લેશે એટલે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને નિપજ અહીંયા બનાવે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ વધુ કોણ તો કે મેંગેનીઝ એકલો મેંગેનીઝ છે તે છૂટો પડી જાય અને ગરમી હોવાથી તે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાઈ જાય છે એટલે યાદ રાખજો જ્યારે વધારે સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુને શુદ્ધ સ્વરૂપમાં છૂટી પાડે ત્યારે તે છૂટી પડેલી શુદ્ધ ધાતુ પ્રવાહી અવસ્થામાં મળે કારણ કેવાય સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય બરોબર અહીંયા તમારો પ્રશ્નનો જવાબ ત્રણ માર્કનો પૂરો થાય છે ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે એટલે તમારો પાઠ્યપુસ્તકનો મુદ્દો છે એમાં મુદ્દાની બાજુમાં ત્રણ માર્ક અને આઈ એમ લખી લેવો એક પ્રશ્ન તમને અહીં આપેલો છે કે કઈ રીતે બોર્ડમાં પૂછાય હવે બીજી રીતે કેમ પૂછાય હું તમને કહું છું એ પણ લખી લેજો કે લોખંડ અને ઝીંક અથવા તો શિશુ અને કોપર ઝીંક અને શિશુ લોખંડ અને કોપર આમ કોઈ પણ નામ આપેલા હોય ધાતુના ચારમાંથી એનું નિષ્કર્ષણ યોગ્ય સમીકરણ સાથે સમજાવો આમ પૂછાશે તો તરત આપણને ખબર પડવી જોઈએ કે આ ચારેય ધાતુ મધ્ય સક્રિય છે આથી તેમાં ને કેલ્સિનેશન આવશે અને રિડક્શન આવશે એટલે આમ બે રીતે ફેરવીને પ્રશ્ન પૂછી શકાય છે ત્રણ માર્કનો આ પ્રશ્ન છે આમાંથી વચ્ચે વચ્ચે લાગુ પડ્યું ત્યાં મેં તમને કહી દીધું ભૂંજન કેલ્સિનેશનની બે માર્કમાં વ્યાખ્યા કાં તો ખાલી એક માર્કમાં ભૂંજન પૂછી શકે કાં તો એક માર્કમાં ખાલી કેલ્સિનેશન પૂછી શકે પછી રિડક્શન કરતા પદાર્થ તરીકે કોણ તો કાર્બન એટલે એક માર્કનો પ્રશ્ન થઈ ગયો કાર્બન અને ક્યારેક ક્યારેક આ ત્રણ સમીકરણ ટોટલ છે ત્રણથી ચાર આ ચારમાંથી ઉપાડીને વચ્ચેથી કોઈ એક પ્રશ્ન બનાવીને પૂછે કે સમીકરણ પૂર્ણ કરો સમીકરણ અધૂરું આપી દયા બાકીનું સમીકરણ તમારે પૂરું કરવાનું હશે એટલે કે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરો આમ પણ પ્રશ્ન પૂછી શકાય છે ખાસ કરીને જે આ છેલ્લો છે મેંગેનીઝ વાળું એ સમીકરણ પૂછી શકાય ડાબી બાજુ આપી દીધી હોય જમણી બાજુ તમારે પૂર્ણ કરવાની હોય ખાલી જગ્યા હોય એ પૂરી કરવાની એક માર્કની અંદર પૂછી શકાય છે એટલે ઘણા બધા પ્રશ્નમાંથી નીકળે છે આ એમપી પી છે ફેરબુકની અંદર લખી લેવું ખાસ ત્રણ માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે થર્મિટ પ્રક્રિયા સમજાવો આ બે માર્કની અંદર ઘણી વખત આવશે બે કે ત્રણ માર્કમાં તો સૌથી પહેલાં પહેલાં થર્મિટ પ્રક્રિયાને ગુજરાતીમાં કહેવાય દાખલા તરીકે રેલવે સ્ટેશનની જે ગાડી છે એના પાટા પાટાને જોડવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે લોખંડના બનેલા હોય છે તે પાટાને જોડવા માટે થર્મિટ પ્રક્રિયા વપરાય છે વ્યાખ્યા છે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે એટલે કે વધારે સક્રિય ધાતુ જ્યારે ઓછી સક્રિય ધાતુને છૂટી પાડવામાં મદદ કરતી હોય ત્યારે સાથે સાથે તેમાં ગરમી ખૂબ જ છૂટી પડે છે ગરમી ખૂબ મુક્ત થાય છે ઉષ્મા ગરમી ખૂબ મુક્ત થતી હોવાથી તે આખી આખી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય અને ગરમી પણ હારે હારે છૂટી પડે છે એટલે જે શુદ્ધ સ્વરૂપે ધાતુ છૂટી પડી એ ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાઈ જાય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મેગ્નેશિયમ મેંગેનીઝ જે છે એ ઘન સ્વરૂપે પહેલાં હતી બરાબર પણ ગરમી અહીંયા એટલી બધી હોવાથી ઘન સ્વરૂપનું મેંગેનીઝ જ્યારે શુદ્ધ સ્વરૂપમાં છૂટું પડે ત્યારે પ્રવાહી મેંગેનીઝમાં ફેરવાઈ જાય ઘનમાંથી પ્રવાહીમાં કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ઉષ્મા છૂટી પડી છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એને કહેવાય અને આ પ્રક્રિયા થર્મેટ પ્રક્રિયા છે અને એમાં તમને સરસ ઉદાહરણ આપેલું છે લોખંડ ઓક્સાઇડનું કે આયર્ન ઓક્સાઇડ એફી ટુ થ્રી સૂત્ર લખી લેજો એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી લોખંડની ધાતુનો ઉપયોગ રેલવેના પાટાને જોડવામાં અથવા મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવામાં થાય છે અહીંયા સમીકરણ આપેલું છે કે એફી થ્રી લોખંડનો ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે એમાં એલ્યુમિનિયમનો ભૂકો જ્યારે ઉમેરવામાં આવે અને એને ગરમી આપવામાં આવે ત્યારે એલ્યુમિનિયમ ખૂબ જ ઊંચી સક્રિયતાવાળી ધાતુ છે લોખંડ કરતાં આથી ઓક્સિજનને પોતાની તરફ આકર્ષી લેશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવશે એલ હવે ઓક્સિજન દૂર થઈ ગયો વધ્યું કોણ તો કે ખાલી લોખંડ બે પરમાણુ સાથે પણ એ છૂટો પડે ત્યારે ખૂબ ગરમી છૂટી પડે છે જો અહીંયા જોઈ શકો છો ઉષ્મા મુક્ત થાય છે એટલે એ લોખંડ ઘન અવસ્થામાં છૂટું પડવાને બદલે પીગળેલી અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં લોખંડ મળે છે એટલે અહીંયા લિક્વિડ અવસ્થા લખેલી છે આખી આખી પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા તો કહેવાય ઉષ્માક્ષેપક પણ કહેવાય અને થર્મિટ પ્રક્રિયા પણ કહેવામાં આવે હવે અહીંયા રોમન આંકડામાં થ્રી લખેલા છે એનો મતલબ શું થયો તો કે આયન થ્રી એટલે શું તો કે લોખંડની સંયોજકતા ત્રણ હોય એવો લોખંડનો ઓક્સાઇડ લેવાનો તમને ખબર છે કદાચ નવમાં ધોરણમાં સંયોજકતા ભણી ગયા છો તમે કે બાહ્યતમ કક્ષા હોય પરમાણુની એ બાહ્યતમ કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને એની સંયોજકતા કહેવાય બરાબર હવે જો એ ઇલેક્ટ્રોન ગુમાવાઈ જાય બહાર નીકળી જાય છૂટા પડી જાય તો ધનઆન બનાવે અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બનાવે હવે અહીંયા એવું લોખંડ છે કે જેની સંયોજકતા ત્રણ છે એટલે કે આ લોખંડ છે એ પોતાની બાહ્યતમ કક્ષામાંથી ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે ક્યારેક ક્યારેક લોખંડ છે તે પોતાની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન પણ ગુમાવી શકે એટલે લોખંડની સંયોજકતા ક્યારેક એફી પ્લસ ટુ પણ હોય અને ક્યારેક એફી પ્લસ થ્રી હોય એટલે અહીંયા ચોખવટ કરેલી છે કે આની સંયોજકતા એફી પ્લસ થ્રી છે અને એટલે જ બેલેન્સ કરવા માટે ઓક્સિજન પણ ત્રણ પરમાણુના લીધેલા છે બરોબર આ એવું બતાવે છે રોમન આંકડામાં કે આ લોખંડની સંયોજક ત્રણ અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો એક ભાઈ છે તે લોખંડના પાટા જોડે છે મશીન દ્વારા આ મશીન દ્વારા પ્રોસેસ થાય છે અને જોડે છે અહીંયા તમે જુઓ આ મશીન છે તે પાટામાં ફિટ કરેલું છે અને ભાઈ છે તે પ્રોસેસ કરીને પાટાને જોડે છે આ તમારી થર્મિટ પ્રક્રિયાથી અહીંયા નામ લખેલું છે રેલવે પાટાને જોડવા માટેનો થર્મિટ પ્રક્રમ પ્રક્રમ એટલે કે પ્રક્રિયા બરોબર પાઠ્યપુસ્તકમાં લેફ્ટ સાઇડ તમને આકૃતિ અને થર્મીટ પ્રક્રિયા વિશે મુદ્દા આપેલા છે એમાં જે સમીકરણ આવતા હોય વચ્ચે વચ્ચે એ ચોરસ બોક્સમાં મૂકી દેવા અને એના ઉપયોગો આપેલા છે કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય તો એને અન્ડરલાઇન કરી લેવી થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા છે તે એક માર્કમાં આવી શકે છે અથવા આખે આખી ટૂંક નોંધ પૂછાશે સમજાવો થર્મિટ પ્રક્રિયા ત્યાર પછીનો પ્રશ્ન આવે છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો તો કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે આવી ધાતુઓના સંયોજનનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી આપણે આગળ જોઈ ગયા છીએ તમારી પાઠ્યપુસ્તકની અંદર એરો કરેલો છે ઊભો એરો એમાં લખેલું છે કઈ કઈ ધાતુઓને કેવી કેવી રીતે નિષ્કર્ષણ કરી શકાય શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય પેલી પાંચ ધાતુઓ છે યમ યમ યમવાળી સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ તે પાંચ ધાતુ છે ને કે રિડક્શન વડે મેળવી શકાતી નથી કારણ કે અતિશય સક્રિય છે અને જેની સાથે જોડાશે એક મજબૂત જોડાણ બનાવીને જોડાશે આ જોડાણ એટલું બધું મજબૂત હોય કે સરળતાથી એને તોડવું શક્ય નથી હોતું આથી કાર્બન વડે રિડક્શન કરીને દૂર કરી શકાય નહીં દાખલા તરીકે સોડિયમની સાથે ઓક્સિજન એકવાર જોડાઈ ગયો હતો પછી તમે કાર્બન વડે તે ઓક્સિજનને દૂર કરી શકતા નથી કારણ કે કાર્બન સોરી સોડિયમ અને ઓક્સિજનનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે આકર્ષણ બળ બે વચ્ચે ખૂબ જ મજબૂત હોય છે એવી રીતે મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ હોય તો એનું ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે હોય એની સામે ઓક્સિજન પણ એટલું જ સક્રિય છે ઓક્સિજન પણ એલ્યુમિનિયમ સાથે સોડિયમ સાથે વધારે પ્રબળતાથી જોડાયેલું હોય સરળતાથી બંને છૂટા પડી શકતા નથી એટલે રિડક્શનની પ્રક્રિયા આવી ધાતુઓમાં ઉપયોગમાં આવતી નથી આથી કરવું શું શું એને નથી આવતી એ પણ અહીંયા આપેલું છે પેલા જોઈએ કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોય છે આથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજન રિડક્શન પદ્ધતિ વપરાય છે તમારી પાઠ્યપુસ્તકમાં ડોલાયન કરતા જજો દાખલા તરીકે સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ને તેના પીગળેલા ક્લોરાઈડના વિદ્યુત વિભાજન વડે મેળવવામાં આવે છે હવે પહેલાં તો વિદ્યુત વિભાજન એટલે શું તો કે ધન ઋણ ઋણાયન છૂટો પડે બરાબર અને આયનમાંથી એ પરમાણુમાં ફેરવાય અને શુદ્ધ ધાતુ મળે આયનમાંથી અણુમાં ફેરવાય અને શુદ્ધ ધાતુ મળે જેમાં આપણે વીજળીની જરૂર પડે ધનધ્રુ અને ઋણધ્રુ વિદ્યુતની જરૂર પડે અને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે જે ધાતુ એને કહેવાય વિદ્યુત વિભાજન વીજળી વડે કરવામાં આવતું વિભાજન અને એમાંથી મેળવવામાં આવતી શુદ્ધ ધાતુ એને વિદ્યુત વિભાજન કહેવાય જે આપણે અહીંયા સોડિયમના ઉદાહરણ વડે ભણવાનું છે વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ પાસે જમા થાય છે જ્યારે ક્લોરીન વાયુ એનોડ પાસે જમા થાય છે તો પેલા કેથોડ એટલે શું તો કે વિદ્યુત વિભાજનની પ્રોસેસની અંદર બે સળિયા લેવામાં આવે મોટે ભાગે તે ગ્રેફાઇટના હોય છે પણ અલગ અલગ ધાતુના પણ આવે છે જેમાંથી ટૂંકમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે વીજળી પસાર થઈ શકે એવા બે સળિયા લેવાના હોય પેટરીના બેછેડા સાથે જોડવાના હોય એકને માઇનસ કહેવાનું માઇનસ હોય તે કેથોડ કહેવાય ઋણ વિજભારિત વિદ્યુત ધ્રુવ વિદ્યુત ધ્રુવ એટલે કે સળિયો એને કેથોડ કહેવાય જે માઇનસ છેડા સાથે જોડાયેલો હોય છે અને ધન વિદ્યુત ભારિત હોય છેડો વિદ્યુત ધ્રુવ સળિયો એને એનોડ કહેવામાં આવે હવે તમારે જે શુદ્ધ ધાતુ જોતી હોય બરોબર એ શુદ્ધ ધાતુ તમને મળશે ઋણ વિદ્યુત ભારિત સળિયા પાસે જેને આપણે કેથોડ કહીએ છીએ ત્યાં અને બાકીની જે ક્લોરીન વાયુ જે વધશે એને એનોડ કહેવાય જે ધન વિદ્યુત ભાર પાસે જમા થશે એટલે કે અહીંયા તમે જે પ્રોસેસ કરો છો એમાં એક બાજુ ક્લોરીન વાયુ છૂટો પડશે અને બીજી બાજુ તમારી શુદ્ધ ધાતુ છૂટી પડશે એનો મતલબ અહીંયા તમે સોડિયમ લેતા હોય તો સોડિયમ છૂટું પડે મેગ્નેશિયમનું સંયોજન લેતા હોય તો મેગ્નેશિયમ ને કેલ્શિયમનું સંયોજન લેતા હોય તો કેલ્શિયમ અને બાકીના સળિયા પર ક્લોરીન છૂટો પડશે એનો મતલબ સોડિયમ મેગ્નેશિયમ અથવા કેલ્શિયમ સાથે ક્લોરીન છોડાયેલો હશે જેને ક્લોરાઇડ કહેવાય ઉપર કેમ સલ્ફાઈડ અને ઓક્સાઇડ હતું કાર્બોનેટ હતું એમાં અહીંયા ક્લોરાઇડ એટલે સોડિયમ ક્લોરાઇડ હશે મેગ્નેશિયમ ક્લોરાઇડ હશે કેલ્શિયમ ક્લોરાઇડ હશે એમાંથી ક્લોરીનને છૂટો પાડવાનો એટલે તમને શુદ્ધ સોડિયમ મેગ્નેશિયમ અથવા કેલ્શિયમ મળે બરાબર કેવી રીતે થાય પ્રોસેસ આખી આખી તો કે સૌથી પહેલાં વહેલા વિદ્યુત વિભાજનમાં તો દ્રાવણ એક લેવાનું હોય હવે એમાં એનોડ અને કેથોડ ઉપર પ્રોસેસ કંઈક આવી થાય દાખલા તરીકે એને સીએલ છે બરાબર તો એમાં ઋણ વિદ્યુત ભાર ઉપર શું થશે તો કે સૌથી પહેલા વહેલા પ્રોસેસ છે તમને ઉલટી આપેલી છે તમને ચોખવટ કરી તો ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં પણ અને આમાં પણ ક્લિયર સોડિયમ ધાતુ છે પોતાની બાયતમ કક્ષામાંથી સૌથી પહેલા વહેલા અહીંયા પ્રોસેસનું આયનીકરણ થાય આખે આખું નું દ્રાવણ હોય એનએસીએલ દ્રાવણ હોય છે ટૂંકમાં એનએસીએલ હોય એ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે બે આયન છૂટા પડે એનએ પ્લસ અને સીએલ માઇનસ એનું આયનીકરણ થયું હવે તો કે જે ઋણ ઋણવિદભારીત સળીઓ છે એમાં થશે શું અને ધન વિદ્યુતભારિત સળિયામાં થશે શું તો પહેલાં વહેલા તો સોડિયમનો ધન આયન છૂટો પડેલો હોય ઉપરથી ઇલેક્ટ્રોન આવે છે સ્વિચ ચાલુ કરો છો ત્યારે વાયરમાંથી ઇલેક્ટ્રોન આવ્યા એ ઇલેક્ટ્રોન એને પ્લસ મેળવે મેળવે એટલે આયન હતો એ પરમાણુમાં ફેરવાઈ ગયો પણ અહીંયા એક જ પરમાણુ છે સામે ક્લોરીનનો આયન છૂટો પડ્યો એ ક્લોરીનનો આયન છે તે બે ઇલેક્ટ્રોન મેળવી અને પરમાણુમાં ફેરવાઈ જાય અને આખે આખી પ્રોસેસ થાય એનોડ ઉપર એનો મતલબ એવો થાય આખી આખી પ્રોસેસ તમને અહીંયા અલગ આપેલી છે ઉલટી આપેલી છે જે તમને હું પેનથી લખી અને હું આવતા વિડીયોમાં વ્યવસ્થિત સમજાવીશ જ્યારે હું તમને ઇલેક્ટ્રોન રચના ભણાવવાની છું ત્યારે હું તમને અહીંયા સમજાવીશ કે આ પ્રોસેસ કેવી રીતે સાચી થાય હકીકતમાં આ પ્રોસેસ સાચી નથી અડધી જ સાચી છે પૂરી રીતે સાચી છે નહીં એક વસ્તુ તમને ક્લિયર કહી દો કે કોઈપણ પરમાણુ છે પરમાણુ તો જ બને અણુ તો જ બને સંયોજન તો જ બને જ્યારે તેમાં ધન આયન અને ઋણ આયન સરખા હોય એટલે કે ગુમાવેલા અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો જ તે પદાર્થ બને બાકી ન બને સંયોજન બને બાકી ન બને તો અહીંયા તમે જુઓ ક્લોરીન બે છે સોડિયમ એક જ છે બરોબર બેની સંખ્યા કાં તો એક એક હોવી જોઈએ જેમ કે એને એક અને સીએલ એક અને કાં તો બેની સંખ્યા બે બે હોવી જોઈએ જેમ કે ટુ એનએ અને સીએલ ટુ બરાબર એટલે એનએ સીએલ હોવું જોઈએ અને કાં તો ટુ એનએ સીએલ હોવું જોઈએ એટલે પ્રોસેસ છે તે અધૂરી છે પૂરી નથી પણ આ આવી રીતે પ્રોસેસ થાય અને થાય શું તો કે ઋણ વિદ્યુત ભાર ઉપર સોડિયમનો પરમાણુ જમા થતો જ જાય જમા થતો જ જાય શુદ્ધ સોડિયમ અને એનોડ ઉપર ક્લોરીનનો પરમાણુ જમા થતો જ જાય જમા થતો જ જાય અને બે ઇલેક્ટ્રોન છૂટા પડતા જ જાય છૂટા પડતા જ જાય અને દ્રાવણમાં દ્રાવણ મારીએ ઇલેક્ટ્રોન ખૂટતા નથી સતત ફેરા કરે છે આવી રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય તો તેનું વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ પણ મેળવી શકાય જે તમારે આ વખતે આવતું નથી બાકી ગયા વખતના જૂના સિલેબસમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનો પાંચ માર્કનો પ્રશ્ન આવતો આખી આખી પ્રોસેસ છે તે હેબર પદ્ધતિ વડે અને હોલ હેરાઉલ્ટ નામના વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિ શોધેલી હતી હોલ હેરાઉલ્ટ વૈજ્ઞાનિકો હતા લોખંડના પાત્રની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ લેવામાં આવે અંદર ત્રણ ચાર અલગ અલગ સ્તર લેવામાં આવે સ્તર છે એની અંદર દ્રાવણ લેવામાં આવે ઉપર સળિયા ઘણા બધા લેવામાં આવે ઘણી બધી પ્રોસેસ કરવામાં આવે વાયર વડે બેટરી જોડવામાં આવે બરાબર સ્વિચ ચાલુ કરવામાં આવે ત્યારે કે લાંબી પ્રોસેસ થાય પાંચ માર્કનો પ્રશ્ન આવતો ત્યારે શુદ્ધ એલ્યુમિનિયમ મળે જે તમારે આવતું નથી અત્યારે ખાલી ટૂંકમાં કહી દીધું છે હવે તમારે ખાલી ત્રણ માર્ક કે ચાર માર્ક સુધી જ જશે વધારે નહીં જવાય બરાબર પાંચ માર્કનો પ્રશ્ન તમારે આવતો નથી એટલે આ જે રિડક્શનની પ્રોસેસ તમને કીધી એને વિદ્યુત વિભાજન રિડક્શન કહેવાય જે તમારે આવતું નથી જૂના સિલેબસમાં આવતું બરાબર છે રિડક્શન વિદ્યુત વિભાજન રિડક્શન એટલા માટે કહેવાય કારણ કે અહીંયાથી ઓક્સિજનને દૂર કરવાનો હોય એટલે રિડક્શન શબ્દ વાપરેલો છે જ્યારે અહીંયા સુધીની પ્રોસેસ જે છે આપણે એ ઓનલી વિદ્યુત વિભાજન છે અને રિડક્શન ન કહેવાય સોડિયમવાળો જે પ્રશ્ન છે બરાબર જવાબ છે એમાં રિડક્શન નથી થતું ખાલી વિદ્યુત વિભાજન જ થાય છે પણ આવી રીતે જો ઓક્સિજન જોડાય તો વિદ્યુત વિભાજનની પ્રોસેસ વડે પણ રિડક્શન થઈ શકે છે આમ લીટીનો કહેવાનો મતલબ એવો થાય કાર્બન વડે રિડક્શન થાય એવું જરૂરી નથી પણ એલ્યુમિનિયમ સાથે ઓક્સિજન જોડાય તો રિડક્શન કરી શકાય પણ વિદ્યુત વિભાજન રિડક્શન કરવામાં આવે છે જે ખૂબ લાંબી પ્રોસેસ છે જે અત્યારે તમારે આવતી નથી એટલે તમારે પણ ડીપમાં જવાનું નથી આ આખો પ્રશ્ન છે ત્રણ માર્કની અંદર જ્યારે પણ પૂછાય ત્યારે આ બંને સમીકરણ લખવા ફરજિયાત છે એટલે આ એમપી પ્રશ્ન ત્રણ માર્કનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે ધાતુઓનું શુદ્ધિકરણ શુદ્ધિકરણ ધાતુઓના માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો જે હવે હું તમને આકૃતિ વડે સમજાવીશ કે ધાતુઓને તમારે શુદ્ધ કરવું હોય તો કેવી રીતે વિદ્યુત વિભાજનની પદ્ધતિ કરી અને ઉપયોગ કરીને તમે શુદ્ધ સ્વરૂપમાં ધાતુઓ મેળવી શકો છો અહીં આપેલું છે કે કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુઓ અશુદ્ધ હોય છે આથી એ ધાતુને પણ ફરીથી શુદ્ધ કરવી જરૂરી છે નકામો કચરો હોય છે આપણે જોઈ ગયા એ કચરાને દૂર કરવા છતાં પણ ઘણી વખત ધાતુ છે તે ચોખ્ખી હોતી નથી આથી એ ધાતુને પણ શુદ્ધ કરવી જરૂરી છે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે ધાતુઓ પણ અશુદ્ધ હોય અને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વપરાય છે જ્યારે આ પદ્ધતિ તમે વાપરશો ત્યાર પછી તમને જે ધાતુ મળે સો ટકા ચોખ્ખી જોઈએ પ્રકારનો એમાં કચરો રહેતો નથી અશુદ્ધિ રહેતી નથી જેમ કે કોપર ઝીંક ટીન નિકલ ચાંદી અને સોનું જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજન રિડક્શન વાપરવામાં આવે છે જેમાં શું કરવાનું

બીકરની અંદર બે સળિયા લીધેલા છે ઉપરથી થી વાયરનું જોઈન્ટિંગ કરેલું છે અહીંયા અહીંયા છે 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 એને કળ આવે બરોબર અને અને વાયર વડે જોડેલી હવે એમાં જે બેટરીનો ધન છેડો છે એને એક સળિયા સાથે જોડેલો છે જેને એનો કહેવાય કારણ કે બેટરીનો ધન છેડો જોડેલો છે એટલે અને બેટરીનો ઋણ છેડો જે સળિયા સાથે જોડેલો છે એને કેથોડ કહેવાય ધન છેડો છે ત્યાં અશુદ્ધ ધાતુની પટ્ટી લેવાની જેને તમારે ચોખ્ખી કરવાની છે શુદ્ધ કરવાની છે તે અને જેના ઉપર ચોખ્ખી ધાતુ જમા થતી જશે એને કેથોડ ઉપર છોડી દેવાની એમાં તમે અત્યારે શુદ્ધ કરો છો કોપરની ધાતુ કોપરની અત્યારે એક અશુદ્ધ પટ્ટી લેવાની એ શુદ્ધ થતી જશે ત્યારે અહીંયા કેથોડ ઉપર જમા થતી જશે એટલે શુદ્ધ ધાતુની પટ્ટી કેથોડ ઉપર લેવાની ક્લિયર અહીંયા લખેલું છે જ અને દ્રાવણ વિના પ્રોસેસ શક્ય નથી એટલે દ્રાવણ તરીકે તમે કોઈ પણ ક્ષારનું દ્રાવણ લઈ શકો છો ક્ષાર એટલા માટે કારણ કે ક્ષાર હોય તો જ વીજળી પસાર થાય અને એટલે જ આપણે ભણી ગયા સાદા પાણીમાં વિદ્યુતનું વહન થશે જ્યારે નિશ્ચંદિત પાણીમાં વિદ્યુતનું વહન નથી થતું તે અવાહક છે વિદ્યુતનું એટલે સાદું નળનું પાણી હોય એને ભીના હાથ આપણે ભીના હાથે સ્વીતને અડીએ તો કદાચ ચોટ લાગે પણ નિશ્ચિત પાણી હોય ડિસ્ટિલ વોટર હોય બરાબર તો આપણને શોટ લાગતો અવાહક છે તે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર ન થતો કારણ કે એમાં ક્ષાર જ નથી એટલે વડે ક્ષારનું દ્રાવણ લેવાનું એસિડ લઈ શકાય પાણી લઈને મીઠું નાખીને પણ વાળું દ્રાવણ બનાવી શકાય કોઈ પણ ક્ષારવાળું દ્રાવણ લેવાનું હોય અને એમાં આ પટ્ટીઓને બને ડુબાડી દેવાની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો દ્રાવણસનું લીધેલું છે તો કે જેની શુદ્ધ સ્વરૂપમાં ધાતુ તમારે જોતી છે એનું ક્ષાર વાળું દ્રાવણ લેવાનું છે તો કોપર શુદ્ધ તરીકે જોઈએ છે આપણે શુદ્ધ સ્વરૂપમાં એટલે કોપરનું દ્રાવણ લીધેલું છે કોપરનું ક્ષાર વાળું દ્રાવણ લીધેલું છે ક્ષાર તરીકે સલ્ફેટનો ક્ષાર લીધેલો છે સીયુએસઓ ફોર પાઠ્યપુસ્તકમાં લખી નાખજો બાજુમાં એસિડિક છે કોપર સલ્ફેટનું દ્રાવણ કોપર સલ્ફેટનું સૂત્ર છે CuSO4 ફોર અને બાજુમાં લખજો એકવા એસિડિક દ્રાવણ છે હવે સાધનું ગોઠવ્યા બાદ અત્યારે સ્વિચ ખુલ્લી છે સ્વિચ બંધ છે ખુલ્લી છે મીન્સ કળ ખુલ્લી છે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન માઇનસથી થી પ્લસ તરફ થાય બરોબર પણ નોર્મલી આપણે પ્લસ થી માઇનસ તરફ લઈએ છીએ અત્યારે હું આને બે અહીંયા તમે જોઈ શકો છો હોલ આપેલા છે વચ્ચે જગ્યા છે એટલે એટલે વિદ્યુત પ્રવાહનું વહન ન થઈ શકે એને એમ બોલાય કે સ્વીચ બંધ છે અને કળ ખુલ્લી છે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય જેવી હું આંકડી ફિટ કરી દઉં આકડી એટલે અહીંયા જે લીટી છે એને હોલમાં ફિટ કરી દઉં જે સ્વિચ છે કળ છે એને આ આ હોલમાં ફિટ કરી દઉં હું બીજા કાણામાં ત્યારે એમ કહેવાય કે સ્વિચ ચાલુ છે કળ બંધ થઈ ગઈ કળ બંધ થઈ ગઈ બરોબર એટલે હવે વિદ્યુત પ્રવાહનું વહન થશે વિદ્યુત એટલે કે આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એટલે કે જેવી વીજળી પસાર થશે આ દ્રાવણમાંથી એનોડમાંથી અશુદ્ધ ધાતુ ઓગળી જાય છે ધીમે ધીમે અહીંયાથી અશુદ્ધ ધાતુ ઓગળવા મળશે બરોબર અને વિદ્યુત વિભાજ્યમાંથી એ સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કે થોડો પર જમા થશે પ્રોસેસ અહીંયા શું થાય તો કે જેવો ઇલેક્ટ્રોન વહન થશે આગળ ને આગળ તમે એરો અહીંયા જોઈ શકો છો અહીંયા જુઓ અહીંથી એરો બતાવેલો છે એરા તમે જુઓ અહીંયાથી ઇલેક્ટ્રોન આયવા દેખાણા ઈ લખેલું છે બરોબર એ પેલા દ્રાવણમાં પસાર થાય દ્રાવણમાં પસાર થાય ને અહીંયા આવે અહીંયા આવે એટલે શું થાય તો કે ધીમે ધીમે કોપરની અશુદ્ધિઓ છૂટી પડે અશુદ્ધિઓ છૂટી પડીને તળિયે આવે એમાં કોપર રહેલો છે એમાં એનું આયનીકરણ થાય સૌથી પહેલાં પેલા આની કારણે થાય એટલે શું છૂટું પડે તો કે સીયુ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ એટલે કે એક આયન છૂટો પડે અને એક ઋણાયન છૂટો પડે બરાબર ધનાયન અને ઋણાયન છૂટો પડે એમાંથી જે સીયુ પ્લસ ટુ છે બરાબર આનો સીયુ પ્લસ ટુ છે એ પાત્રમાં આવશે ક્લિયર અને પાત્રની અંદર જે સીયુ એસઓ ફોર છે તે એનો સીયુ પટ્ટી ઉપર જમા થશે તો હકીકતમાં કોનો સીઓ કેથોડ ઉપર જમા થાય છે તો કે દ્રાવણનો સમજો છો ફરીથી કહું છું જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે એક ધનાયન ને એક ઋણાયન છૂટો પડે છે જે આ દ્રાવણનો છૂટો પડે છે એટલે સીયુ પ્લસ ટુ છૂટો પડે અને પટ્ટી ઉપર જમા થાય જો સીયુ પ્લસ ટુ બધા જ દ્રાવણના પટ્ટી ઉપર જમા થવા માંડે તો દ્રાવણની અંદર સીયુ પ્લસ ટુ રીએ જ નહીં તો દ્રાવણ છે તે દ્રાવણ ન રે ખાલી નકરા ઋણાયન જ વધે આથી એ ઋણાયનની સાથે આયન ખૂટે નહીં એટલા માટે અહીંયાથી સીયુ પ્લસ ટુ છૂટા પડતા જાય અશુદ્ધિ સાથે અને ફોર માઇનસ ટુ સાથે જોડાતા જાય એટલે આના સીયુ પ્લસ ટુ અને અશુદ્ધિ એ બંને દ્રાવણમાં જ્યારે આવે ત્યારે એમ નમરીએ અને આ દ્રાવણના જે સીયુ પ્લસ ટુ છે તે આ શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થાય છે એટલે બેલેન્સ કરવા માટે અહીંથી સીયુ પ્લસ ટુ અહીંયા આવે અને આ દ્રાવણના સીયુ પ્લસ ટુ અહીંયા જમા થાય છે એટલે દ્રાવણના સીયુ પ્લસ ટુ ખૂટતા નથી અને અશુદ્ધિ છે તે અહીંયા તળિયે જમા થઈ જાય પછી તેને કાઢી લેવામાં આવે અશુદ્ધિઓ છે તે એનોડમાંથી છૂટી પડી એટલે એને એનોડિક અશુદ્ધિ કહેવાય એનોળિક પંગ કહેવામાં આવે ફરીથી કહું છું હકીકતમાં શુદ્ધ કોપર છે કે દ્રાવણમાંથી છૂટો પડીને અહીંયા આવે તો દ્રાવણમાં કોપર ખૂટે નહીં એટલે આ પટ્ટી છે તે ઓગળવા માંડે ઓગળી અને એનો કોપર છે તે દ્રાવણમાં જમા થાય બરોબર એટલે કે દ્રાવણનો કોપર શુદ્ધ પટ્ટી પર અને આ અશુદ્ધ પટ્ટીનો કોપર દ્રાવણમાં આવે અહીંયાનો કોપર દ્રાવણમાં આવે અને દ્રાવણનો કોપર અહીંયા જમા થતો જાય ધીમે ધીમે આ પાતળી પટ્ટી જાડી થઈ જાય પ્યોર કોપર હોય સો ટકા શુદ્ધ હોય અને આ જે સળીઓ છે ધીમે ધીમે પાતળો મંડે થવા ખવાતો જાય તમે એને બદલી શકો છો આરામથી અશુદ્ધિ બધી તળીયે વહી ગઈ ફરીથી અહીંયાનો કોપર દ્રાવણમાં જાય ને દ્રાવણનો કોપર કેથોડ ઉપર જમા થતો જાય એનોડનો કોપર હોય તે દ્રાવણમાં જાય અને દ્રાવણનો જે કોપર છે એ અહીંયા જમા થતો જશે એટલે દ્રાવણની અંદર કોપર ખૂટતા નથી એટલે અહીંયા શબ્દ વાપરેલો છે કે એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અશુદ્ધ ધાતુ એટલે કોપર આ દ્રાવણમાં ઓગળી જાય અને એ દ્રાવણમાંથી એટલી જ માત્રામાં શુદ્ધ કોપર કેથોડ ઉપર જમા થાય છે જો અહીંયા આવેલું છે ક્યાંથી ગઈ શુદ્ધ ધાતુ દ્રાવણમાંથી દ્રાવણ એટલે વિદ્યુત વિભાજ્ય આ દ્રાવણ છે ને વિદ્યુત વિભાજ્ય કહેવાય જે વિદ્યુત વિભાજનની આખી આખી પ્રોસેસમાં મદદ કરે છે એ દ્રાવણને વિદ્યુત વિભાજ્ય કહેવાય એટલે હકીકતમાં ધાતુ છે તે દ્રાવણમાંથી જાય છે બરોબર અને એને બેલેન્સ કરવા માટે એનોડ છે તે દ્રાવણમાં આવી જાય છે આમ શુદ્ધ ધાતુ મળે છે આપણને એટલે આવી રીતના પ્રોસેસ થાય સૌથી પહેલાં પહેલાં અશુદ્ધ કોપર ઓગળે એનોડ ઉપર ઓગળીને શું થાય તો કે છૂટી પડે અશુદ્ધિ અને સીયુ પ્લસ ટુ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા બરાબર હવે આ બે ઇલેક્ટ્રોન છે તે કોણ મેળવે તો કે દ્રાવણના કોપર મેળવે જે છૂટા પડેલા છે અહીંયા તમે જુઓ આ છૂટા પડેલા છે તે બે ઇલેક્ટ્રોન આને દીધેલા હશે એ મેળવી લેશે અને પોતે જમા થશે જ્યારે પોતે જમા થાય ત્યારે શુદ્ધ હોય પરમાણુ સ્વરૂપે બરોબર છે આમ અશુદ્ધ કોપર શુદ્ધ સ્વરૂપમાં ફેરવાય દ્રાવણમાં અશુદ્ધિઓ છે તે તળીએ બેસી જાય સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળીએ જમા થાય કાદવ રૂપે નિક્ષેપિત થાય છૂટી પડી જાય જેને એનોડ કહેવામાં આવે છે આ પ્રશ્ન આ મુદ્દો અને ઉપરનો ઉચ્ચ વડે ધાતુનો મુદ્દો તમને હું રિવિઝન સ્વરૂપે કરાવીશ કારણ કે આખી આખી આયનીકરણની પ્રોસેસ છે આયનીકરણની પ્રોસેસ છે નવમા ધોરણમાં તમે ભણી ચૂકેલા છો ઓલરેડી છતાં પણ આની અંદર ડીપમાં આપેલું હોવાથી અને થોડુંક તાજું પણ થઈ જાય એટલા માટે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર આ હું તમને સમજાવીશ પણ એના માટે તમને સંયોજકતા વિશે ખબર હોવી જોઈએ ધન આયન અને ઋણ આયન કેવી રીતે બને તે પણ તમને ખબર હોવી જોઈએ તો તમને આ બંને પ્રોસેસ સમજાશે બાકીની સમજાય એટલે નવમા ધોરણની પાઠ્યપુસ્તક જો હોય ખાસ કરીને સેમેસ્ટરવાળી હોય તો વધુ સારું કારણ કે એની અંદર સંયોજકતા આપેલી હતી બરાબર છે એટલે સંયોજકતા ખાસ તમને ખબર હોવી જોઈએ આયનીકરણ એટલે શું આયન કોને કહેવાય કેમ બને એ તમને ખબર હોય તો આ પ્રોસેસ આખી આવડશે એટલે હું તમને છેલ્લે પાઠના એન્ડમાં આ મુદ્દો આખો સમજાવીશ એટલે આ તમને સમજાઈ જશે એટલે ઉચ્ચ સક્રિયતાવાળો ધાતુનો મુદ્દો પણ તમને સમજાઈ જશે આગળ વધીએ હવે અહીંયા પ્રશ્ન આપેલા છે કે નીચેના પદને વ્યાખ્યાયિત કરો જે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે ખનીજની વ્યાખ્યા કાચી ધાતુની વ્યાખ્યા અને ગેંગની વ્યાખ્યા છે જે પાઠ્યપુસ્તકમાં ત્રણે ત્રણ છે મેં તમને અન્ડરલાઈન કરવાની કીધી હતી બરાબર છે ધાતુઓની પ્રાપ્તિ ધાતુઓનો સ્ત્રોત આવો મુદ્દો છે એમાંથી તમને ખનીજની વ્યાખ્યા કાચી ધાતુની વ્યાખ્યા ગેંગની વ્યાખ્યા મળી રહેશે પછી કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપો એમાં જવાબ કયો આવે મુક્ત અવસ્થામાં કઈ કઈ ધાતુ મળે છે આ તમારે લખવા આ પાઠ્યપુસ્તકમાં લખી જ નાખજો અત્યારે તમારા હાથમાં જો હોય તો કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે તો કે સોનું ચાંદી પ્લેટિનમ અને કોપર બરોબર એટલે અહીંયા લખી જ નાખજો હારો હાર એટલે અલગથી તમારે લખવું નહીં અને ધાતુઓને તેના ઓક્સાઇડમાં મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે તો કે ધાતુઓને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે પૂંજન અને કેલ્સિનેશન નામની રાસાયણિક પ્રક્રિયાઓ વપરાય છે એટલે આ ત્રણ તો વ્યાખ્યા છે જે ઓલરેડી તમારી પાસે છે જ બરોબર પણ ફેરબુકમાં લખો તો વધારે સારું પછી આ બંનેના જવાબ તો મેં તમને કહી દીધા અત્યારે અત્યારે લખી નાખજો અહીંયા આવશે બીજા પ્રશ્નમાં સોનું ચાંદી પ્લેટિનમ અને કોપર અને અહીંયા આવશે ત્રીજા પ્રશ્નમાં ક્ષારણ ક્ષારણ એટલે ધાતુઓનું કટાવું બરોબર એને ક્ષારણ કહેવાય કાટ લાગી જવું ઉદાહરણ આપેલા છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય પછી તે કાળી પડી જાય છે આમ થવાનું કારણ શું તો કે સમજો હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને ચાંદીના સલ્ફાઈડનું સ્તર બની જાય છે દાખલા તરીકે ચાંદીના ઘરેણાં હોય એ ચાંદી હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી નાખે ચાંદીને કહેવાય સિલ્વર સલ્ફર સાથે પ્રક્રિયા કરી એટલે એનું નામ પડી ગયું સિલ્વર સલ્ફાઈડ એટલા માટે ચાંદી છે તે કાળું પડી ગયું એટલે એ ઘરેણાં ઉપર સ્તર જામી ગયું સિલ્વર સલ્ફાઈડનું એટલે કાળું થઈ ગયું આ ઉપરાંત કોપર હવાના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કોપરના જે કોઈ પણ વસ્તુ હોય તાંબાની વસ્તુ હોય એના ઉપર લીલા લીલા કાળ ધબ્બા થઈ જાય ડાઘા પડી જાય છે એને કહેવાય કોપર કાર્બોનેટ સી યુ સી ઓ થ્રી લખવું એ સૂત્ર તો લખી લેજો પાઠ્યપુસ્તકમાં છે જ અહીંયા સિલ્વર સલ્ફાઈડનું સૂત્ર લખજો એજી ટુ એસ બરાબર અહીંયા લખજો સી યુ સીઓ થ્રી આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટનો હોય લીલા લીલા ડાઘા પડી જાય છે કોપરની વસ્તુ પછી આ તમને ખબર છે લોખંડને ભેજવાળી લાંબો સમય સુધી ખુલ્લું રાખો તો ઓક્સિજનને ભેદની હાજરીમાં કથાઈ રંગનો લાલ કલરનો બ્રાઉન કલરના ફોપડી વંડે છે ઉખળવા જેને કાઠ કહેવાય એને કહેવાય લોખંડનો ઓક્સાઇડ લોખંડ ઓક્સાઇડનું સૂત્ર થાય એફી ટુ ઓ થ્રી એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ઓ આ સૂત્ર છે લોખંડના કાટનું એફી ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ઓ એટલે ટપકું બરાબર એક્સ બરાબર તરીકે કોઈ પણ ઓક્સિજન આવી શકે પાંચ ઓક્સિજન હોય દસ ઓક્સિજન હોય હોઈ શકે છે ચાલો આપણે આવી પરિસ્થિતિઓ શોધી કાઢીએ જેમાં લોખંડને કાટ લાગે છે પ્રવૃત્તિ આપેલી છે કે ત્રણ કસનળી લો ત્રણેયની અંદર લોખંડની ખીલી મૂકો પહેલી કસનળી છે એમાં પહેલાં તો ત્રણેય ટેસ્ટ ટ્યુબને એબીસી નામ આપો એમાં પાણી ઉમેરીને તેને બૂચ લગાવો બીજી ટેસ્ટ ટ્યુબમાં ઉકાળેલું શુદ્ધ પાણી ઉમેરો અને એક મિલીલીટર એટલે કે એમએલ જેટલું તેલ ઉમેરી તેને બૂચ લગાવો તેલની ઉપર પાણી તરશે જે હવાને પાણી સાથે ઓગળતી અટકાવશે ત્રીજી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડ લ્યો અને તેને બૂચ લગાવો પ્લાસ્ટિક અથવા લાકડાના બૂચ લઈ શકાય અને થોડા દિવસો સુધી આ ત્રણેય ટેસ્ટ ટ્યુબ છે એને મૂકી રાખીને પછી તેનું અવલોકન કરો હવે અહીંયા તમે અવલોકન કરશો શું કરશો તમને હું જરાક લોજિક વાળો પ્રશ્ન પૂછું ત્રણ માંથી કઈ ખીલી કટાઈ જાય કઈ ખીલી ન કટાઈ કટાઈ બીજી કટાઈ જાય કે ત્રીજી કટાઈ જાય અહીંયા જુઓ કસનડી એની અંદર લોખંડની ખીલી કટાઈ છે પણ ને ત્રીજી ટેસ્ટ ટ્યુબ છે એમાં નથી કટાતી શા માટે તો કે પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર ભેજ છે પાણી છે અને ઉપર હવા છે તો હવા અને પાણી બંને હોય તો કિલી ખીલી કટાવાની લોખંડ કટાવાનું પણ બીજી ટેસ્ટ ટ્યુબમાં શું થયું તેલ આવી ગયું એટલે પાણી અને હવાનું કનેક્શન તૂટી જાય કોન્ટેક્ટ તૂટી જાય અને જ્યારે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે તે શુષ્ક છે હવા શુષ્ક છે બરોબર એટલે ભેજને શોષી લેશે આની અંદર ટેસ્ટ ટ્યુબમાં જે હવા રહેલી હોય હવાને શોષી લે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નિર્જળ એટલે પાણી વિનાનો કેલ્શિયમ ક્લોરાઇડ છે નિર્જળ એટલે પાણી વિનાનું જળ વિનાનું એટલે આ ટેસ્ટ કટાશે નહીં આમાં કાંઈ નથી ભેજ નથી હવાઈ નથી એટલે નહીં કટાય અને શુષ્ક છે સૂકી હવા છે ભેજવાળી નથી એટલે નહીં કટાય કેલ્શિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર લખવું હોય તો લખી લ્યો સી એ ટુ અહીંયા નીચે લખી લેવાય સી એ સી એલ ટુ બરાબર બી કે તે કટાતી નથી કસનળી એમાં ખીલી હવાને પાણી બંનેના સંપર્કમાં આવે છે કસનળી બીમાં ખીલી માત્ર પાણીના સંપર્કમાં આવે છે તેલ છે બીજું જ્યારે કસનડી સીની અંદર ખીલીઓ સૂકી હવાના સંપર્કમાં આવે છે પહેલી ટેસ્ટ ટ્યુબમાં હવાને પાણી બને છે એટલે કટાઈ ગઈ બીજી ટેસ્ટ ટ્યુબમાં ખાલી હવા જ છે એટલે ન કટાણી ત્રીજી ટેસ્ટ સોરી બીજી ટેસ્ટ ટ્યુબમાં પાણીમાં જ છે હવા સાથે કનેક્શન નથી એટલે કટાતી નથી અને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં હવા છે પાણી નથી એટલે કટાતી નથી આનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ ખાસ કરીને લોખંડ ત્યારે જ કટાય જો તે હવા અને ભેજ અથવા પાણી બંનેના સંપર્કમાં આવે તો કોઈ એક હોય તો કટાતી નથી આવી પરિસ્થિતિમાં લોખંડની વસ્તુઓને કાટ લાગે છે તો તેના ઉપર આપણે તેના વિશે આપણે શું કહી શકીએ આપણે કીધું કે કોઈ પણ ધાતુ હોય ખાસ કરીને લોખંડ હોય તો તે હવા અને પાણી કે ભેજના સંપર્કમાં આવે તો કટાય બેમાંથી કોઈ પણ એક ન હોય તો કટાતી નથી તો કાટ ન લાગે એના માટે શું કરવું ભાઈ તો કે કાટ ન લાગે એના માટે રંગ કરીને તેલ લગાવીને ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ કરીને મિશ્ર ધાતુ બનાવીને લોખંડને કટાતું અટકાવી શકાય અહીંયા આપણે લોખંડને કાટ લાગતો અટકાવવાનો છે બરાબર એક માર્કમાં પૂછી શકાય હવે એમાં કીધેલું છે કે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમના પર

સ્ટીમર છે તે આખી આખી લોખંડ નીચે હોય એના ઉપર ઝીંકનું સ્તર લગાડી દેવામાં આવે જો સ્તર તૂટી જાય તો પણ વસ્તુનું સામે રક્ષણ થાય છે કારણ કે છે 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 તે તે સક્રિય ધાતુ આથી પોતે ફેલાઈ જાય તમે અહીંયા લખી લેજો મેં અહીંયા લખેલું છે ઝીંક ધાતુ સક્રિય હોવાથી પોતે ફેલાઈ જાય અને જ્યાંથી ઉખડી ગઈ હતી ત્યાં પોતે ફેલાઈ જશે પ્રસરી જશે અને ઢાંકી દેશે લોખંડને ફરીથી આ તે સ્ટીમરનું રક્ષણ થાય છે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે તેનું કારણ આપી શકો છો કે ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ કાચ સામે રક્ષણ થાય છે એનું કારણ આવે આવડું આ બરાબર પછી છે મિશ્ર ધાતુ બનાવી શકાય એક ધાતુમાં બીજી ધાતુ અથવા તો અધાતુ ઉમેરી તેને ગરમ કરો સરસ મજાનું સમાંગ મિશ્રણ બનાવો એટલે નવો ગુણધર્મવાળી ધાતુ મળે દાખલા તરીકે બાવીસ કેરેટની સોનુંની ધાતુ એમાં બે કેરેટ ચાંદીને તાંબુ ઉમેરી દો તો મજબૂત ધાતુ મળે અને એમાંથી તમે દાગીના બનાવો તો તે કટાતા તો નથી જ પણ મજબૂત બને છે પોચા નથી હોતા નરમ નથી હોતા આકાર જળવાઈ રહે છે મિશ્ર ધાતુ બનાવી એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની વધુ સારી પદ્ધતિ છે આ પદ્ધતિથી આપણે ઈચ્છીએ તેવા ગુણધર્મોવાળી ધાતુ મેળવી શકીએ છીએ હવે અન્ડરલાઈન કન્ટિન્યુ ચાલુ રાખજો બધા જ આઈમપી પ્રશ્ન છે ઉદાહરણ તરીકે લોખંડ છે તે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે પરંતુ ક્યારેય શુદ્ધ અવસ્થામાં લોખંડ વપરાતું નથી આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે સહેલાઈથી ખેંચી શકાય પ્રવાહી અવસ્થામાં હોય છે એવું હોય છે પરંતુ લોખંડ સાથે તેમાં કાર્બનનું થોડું પ્રમાણ મિશ્ર કરવામાં આવે તો તે મિશ્ર લોખંડ થઈ ગયું જે સખત અને મજબૂત હોય છે કેટલું કાર્બનનું પ્રમાણ માત્ર મિક્સ કરવાનું એમાં ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ પર્સન્ટેજ મિક્સ કરવાનું હોય આથી આ લોખંડ મજબૂત બને છે તો તેને મિશ્ર ધાતુવાળું લોખંડ કહેવાય જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિક્સ કરવામાં આવે એટલે કે લોખંડ પ્લસ નિકલ પ્લસ ક્રોમિયમ તો સ્ટેનલેસ સ્ટીલ નામની મિશ્ર ધાતુ મળે જેના વાસણોનો ઉપયોગ આપણે કરીએ છીએ સ્ટેનલેસ સ્ટીલની બ્લેડ આવે છે ઘડિયાળ છે ઘડિયાળનો નીચેનો ભાગ છે એમાં પણ લખેલું હોય સ્ટેનલેસ સ્ટીલ બ્રિજ બનાવવામાં પણ પુલ બનાવવામાં પણ સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય જે ખૂબ સખત હોય છે તે કટાતી નથી આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાઈ જાય વાસ્તવમાં હવે અંડરલાઈન ઘાટી અંડરલાઇન કરજો વ્યાખ્યા આવે છે એના ફેરબુકમાં લખી લેજો કોઈ પણ ધાતુને જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેનો ગુણધર્મ બદલી શકાય આ ઉમેરવામાં આવો તો પદાર્થ ધાતુ અથવા અધાતુ હોઈ શકે છે

તમે અહીંયા પ્રશ્ન પૂછાય ત્રણ માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અટકાવવાના ઉપાય જણાવો તો આખે આખો પ્રશ્ન લખવો પડે આ મુદ્દો એવો છે કે આમાંથી માર્કના પ્રશ્ન ખાસ ઘણા બધા પૂછી શકાય છે ઘણા બધા પ્રશ્ન એક માર્કના નીકળે લાખો મુદ્દો આઈએમપી છે અન્ડરલાઇન બધાને કરી જ નાખજો મિશ્રધાતોની વ્યાખ્યા છે એને પણ અંડરલાઈન કરી લેવી અહીંયા છે જ અહીંયાથી ચાલુ થશે બરોબર આ મિશ્રધાતુની વ્યાખ્યા છે કાર્બનનું પ્રમાણ પૂછે સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બને છે તો કે લોખંડ નિકલને ક્રોમિયમ નિકલની સંજ્ઞા થાય એનઆઈ ક્રોમિયમની સંજ્ઞા થશે સી આર આ બધું પૂછે બરોબર ત્યાર પછીનો મુદ્દો છે જે આપણે મિશ્ર ધાતુનો અને ત્યાર પછીનો સ્વાધ્યાય આપણે આવતા વિડીયોની અંદર જોશું અને આ ક્ષારણનો અટકાવવાળો પ્રશ્ન આઈએમપી છે ત્યાર પછી આ બે માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે અને ખાસ આ પ્રશ્ન કોપરનો વિદ્યુત વિભાજન ફેરબુકની અંદર અંદર લખવાનો છે છે આકૃતિ દોરવાની માર્કની માર્કમાં પૂછાશે આ પ્રશ્ન એવી રીતે ઉચ્ચ સક્રિયતાવાળી ધાતુનો પ્રશ્ન છે આ પ્રશ્ન ત્રણ માર્કની અંદર પૂછાય અને એવી રીતે મધ્ય સક્રિય ધાતુવાળો પ્રશ્ન છે તે તમને પૂછાય ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન છે તે જ્યારે થર્મિટ પ્રક્રિયા એક જ એવી છે કે જે બે માર્કમાં પૂછાય અને જેમાં આકૃતિ આવતી નથી ખાસ આમાંથી આઈએમપી પ્રશ્ન જો કોઈ હોય તો થર્મિટ પ્રક્રિયા સિવાયના બધા જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે ત્રણ માર્ક અને ચાર માર્કમાં આવશે ફરીથી કહું છું થર્મિટ પ્રક્રિયા સિવાયના તમામ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જેમાંથી એક માર્કના ત્રણ માર્ક અને ચાર માર્કના પ્રશ્ન પૂછાય છે થર્મિટ પ્રક્રિયાવાળો પ્રશ્ન એક જ છે જે એટલો બધો પૂછાતો નથી પૂછી શકાય એવો છે નહીં અને બે માર્કનો જ પ્રશ્ન છે બરોબર એક માર્કમાં કદાચ આવે કે સેમાં વપરાય તો કે રેલવેના પાટાને જોડવામાં આવી રીતે મહેરબાની કરીને આ વિડિયો છે તે બેથી વધારે જોજો ખાસ સાંભળજો સમજજો વાંચીને પછી લખજો બરોબર અને જો ગમે આ વિડિયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો બને તો ઘરમાં જ રહેજો બિનજરૂરી બહાર ન નીકળતા થેન્ક યુ